નમસ્કાર, સાવધાન ગુજરાત સાથે હું ખ્યાતિ. આપની આસપાસ થતા અપરાધોથી આપને કરાવીશું સાવધાન. આપની આસપાસ થતી તમામ અપરાધોની ગતિવિધિઓથી આપને કરાવીશું વાકે, જેથી આપ રહી શકો સુરક્ષિત. વ્યક્તિ આર્થિક ભીસને લઈને દેવું કરતો હોય છે અને તે દેવું ચૂકવવા માટે વ્યાજે પૈસા લેતો હોય છે, પરંતુ આ જ રૂપિયા તેના માટે જીવવું દુશ્વાર કરી દે તો એવી પરિસ્થિતિ આવી જાય કે વ્યાજખોરો તેને મારી નાખવાની ધમકી આપે, ત્યારે શું? આવી જ ઘટના વધુ એકવાર બની છે રાજકોટમાં, જ્યાં વ્યાજખોરોએ ધમકી આપી મારી નાખવાની અને ત્યારબાદ સમગ્ર મામલો પહોંચ્યો પોલીસ સ્ટેશન. વ્યાજખોરોના જ સામે આવ્યો આતંક. વ્યાજે આપેલા રૂપિયાની કરી પઠાણી ઉઘરાણી, આપી દીધી જાનથી મારી નાખવાની ધમકી. આ છે ઋષિ ઠાકર અને તેમનો પરિવાર. આર્થિક જરૂરિયાતને પગલે ઋષિ ઠાકરે વ્યાજે રૂપિયા લીધા હતા, પરંતુ તેમને તે સમયે અંદાજ નહોતો કે વ્યાજે નાણાં લેવાનું તેમના જીવન મરણનો પ્રશ્ન બની જશે. જી હા, વ્યાજે લીધેલા નાણાં વ્યાજ સહિત ચૂકવી દીધા હતા, તેમ છતાં વ્યાજખોરો પઠાણી ઉઘરાણી કરી રહ્યા હતા. એટલું જ નહીં પણ ઋષિ ઠાકરને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી રહ્યા હતા. મેં બી ડિવિઝન પોલીસ ચોકીમાં રિયાઝ ઇસ્માઇલ દલ, શાહરૂખ રાજા જુણેજા અને શાહરૂખ સિરાજ જુણેજા વિરુદ્ધ મેં મની એક્ટ હેઠળ મેં ફરિયાદ નોંધાવી છે, કે જેના મેં 1.5 લાખ રૂપિયાની સામે 7 લાખ, 2,10,000ની સામે 3 લાખ ને 65,000 રૂપિયા ચૂકવ્યા, તે છતાંય મને પૈસા માટે ખૂબ હેરાન કરે છે. મને મારા કુટુંબીઓને હેરાન કરે છે, મારા શાળાને એ લોકોને જઈને ત્યાં પરેશાન કરે છે, જાનથી મારી નાખવાની ધમકી આપે છે. અને આ લોકોના ત્રાસથી જ મેં મારું મકાન, જે ચૌધરી સ્કૂલમાં હું રહેતો હતો, એ મેં વેચી કાઢ્યું. અને એ ઉપરાંત મારી શોપે અત્યારે મેં બંધ કરી દીધી છે અને હાલ ફિલહાલ મારે નોકરી કે ધંધો કાંઈ નથી. આ લોકોના ત્રાસમાંથી મેં મુક્ત થવા માટે મેં બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવી છે. રિયાલ દલ, શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા, શાહરૂખ સિરાજ જુણેજા, આ ત્રણેય વ્યાજખોરો રાજકોટ મધ્યસ્થ જેલમાં હત્યાના ગુનામાં સંડોવાયેલા છે. આરોપીઓ પૈકી રિયાઝ દલ હત્યાના ગુનામાં જેલવાસ ભોગવી રહ્યો છે, જ્યારે શાહરૂખ ઉર્ફે રાજા જુણેજા પેરોલ જમ્પ કરી ફરાર થયો છે. તેમ છતાં જેલમાંથી જ ઋષિ ઠાકર અને તેના પરિવાર પાસેથી વ્યાજની પઠાણી ઉઘરાણી કરતા હતા, ધાક ધમકી આપતા, એટલું જ નહીં પણ ગમે તે ચીજ વસ્તુઓની માંગણી પણ કરતા હતા. મેં ગઈકાલે કીધું હતું કે ભાઈ 12:30 કરી દઈશ, પણ નથી થયું ભાઈ, કાલ પતી જાય. હા, કાલ 12 વાગે લગીને જોયે બરોબર, નતર ભાઈ તમે તમારી છૂટ, હું તમને કઈ નહીં કહું. હા તો ઓલું જેકેટ હતા, એ જેકેટ નું કહી દઉં ને. હા એ હું કરાવી દઉં. હાંજા, અને બૂટ ક્યાં હે? અત્યારે કઈ નથી હો, અત્યારે કઈ નથી, અત્યારે મારી આવું એ અત્યારે કઈ નથી, બાકી આ કરાવી દઈશ. મને ત્યાંથી ફોન આવે છે, રાત્રે ફોન આવે છે, રાત્રે 11-12 વાગે ફોન આવે. તો જે જેલનો કેદી હોય 11-12 વાગે ફોન કરે તો એનું શું સમજવાનું રાત્રે 11 વાગે? મારી પાસે ઓડિયો ક્લિપ પણ છે, એનું રેકોર્ડિંગ છે. પેરોલ ઉપર અત્યારે આવ્યો છે રાજા, તો મને હમણાં 25 જાન્યુઆરી રાત્રે 1:24 મને ફોન કરીને કીધું કે પૈસાનું શું છે. મેં કીધું ભાઈ મારી જોડે પૈસા નથી. મને કે વાંધો નહીં, એવો પૈસા નથી જોતા, પણ હવે તું જીવી લેજે. હવે એક્ઝેક્ટલી એમનું ગ્રીવન્સ એ હતી કે આ જેલમાંથી મારો ફોન આવ્યો એવું એમનું જણાવવાનું હતું. પણ એ તપાસનો વિષય છે કે જ્યાં સુધી કોઈ તમે કોઈ બી મોબાઈલ નંબરની સીડીઆર ના માગો તો તમને એક્ઝેક્ટ આવા લોકેશન કે કંઈક મળી આવે, ત્યાર પછી આપણે તપાસ સર્વે નક્કી કરી શકીએ કે ભાઈ ફોન ક્યાંથી આવ્યો. શાહરૂખનો ગુનો ઇતિહાસ એવું છે કે ભાઈ પેરોલ રજા ઉપરથી પરત હાજર જેલમાં હાજર થયેલ નથી, એટલે પેરોલ જમ્પ થયો કર્યું છે. હાલ તો પોલીસે વ્યાજખોરો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. શું વ્યાજખોરો જેલમાંથી જ ફોન કરી ધમકી આપતા હતા, તે અંગે સીડીઆર મેળવી વધુ તપાસ હાથ ધરી છે. કેમેરામેન ઉદય પવાર સાથે રક્ષિત પંડ્યા, Z24 કલાક, રાજકોટ.